વોટર મેટ્રો ડાયમંડ નગરી અને કાપડ ઉદ્યોગમાં જેને અલગ નામના મેળવી છે તે સુરતની શાનમાં એક નવું સોપાન ઉમેરવા જઈ રહ્યું છે. સુરતની તાપી નદીમાં એક એવું પ્રોજેક્ટ બનવા જઈ રહ્યું છે જે શહેરની સુંદરતામાં 4 ચાંદ લગાવી દેશે. રાજ્ય સરકાર સુરતની તાપીમાં વોટર મેટ્રો દોડાવવાની તૈયારીઓ કરી રહી છે. ત્યારે કેવી હશે આ મેટ્રો અને કેવી છે આ પ્રોજેક્ટની તૈયારીઓ, આવું જોઈએ જાણીએ સમજીએ. સુરતની તાપીમાં પણ દોડશે મેટ્રો. ટુરિઝમમાં લાગી જશે 4 ચાંદ. સુરતની શોભામાં થઈ જશે વધારો. ગુજરાત સરકારનો મોટો પ્રોજેક્ટ. સુરતની મુલાકાતે કોચીની ટીમ. ટેકનિકલ ટીમે શરૂ કર્યો સર્વે. દોડતું અને ભાગતું શહેર એટલે સુરત. એ શહેર જ્યાં તમને લઘુ ભારતના દર્શન થાય. ડાયમંડ નગરી તરીકે ઓળખાતા આ શહેરે વિશ્વમાં નામના મેળવી છે તો કાપડ ઉદ્યોગમાં પણ કાઠું કાઢ્યું છે. આ શહેરમાં વિકાસના એવા એવા કામ થઈ રહ્યા છે કે ઉડીને આંખે વળગે. હવે આ શહેરના લોકોને વધુ એક નવું નજરાણું આગામી સમયમાં મળવા જઈ રહ્યું છે અને આ એવું નજરાણું છે કે જે અજાયબીથી કમ નહીં હોય. આ પ્રોજેક્ટ જો સફળ થયો તો સુરતમાં પ્રવાસને નવો વેગ મળશે. સુરતમાંથી વહેતી તાપી નદીમાં રાજ્ય સરકારે વોટર મેટ્રો દોડાવવાનું નક્કી કર્યું છે. આ પ્રોજેક્ટને પાર પાડવા માટે કામગીરી પણ શરૂ થઈ છે અને કોચીથી વિશેષજ્ઞોની ટીમ સુરત પહોંચી હતી. સુરતમાં નગરપાલિકાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવો વોટર મેટ્રો પ્રોજેક્ટને લઈને કોચીની જે ટીમ છે તે ટીમ સુરત ખાતે આવી પહોંચી છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. કોચીના જે 2 જેટલા જે લોકો છે તે હાલ સુરતના કોઝવે ખાતે આવી પહોંચ્યા છે અને તમામ જે વિગત છે તે વિગત સુરત મહાનગરપાલિકાના જે કર્મચારી છે તેમની પાસે અહીં મેળવી રહ્યા છે. મહત્વની વાત છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા જે વોટર મેટ્રો જે પ્રોજેક્ટ છે તે આગામી વર્ષોમાં શરૂ કરવા જઈ રહ્યું છે. જો કે તે પહેલા કોચીની જે ટીમ છે તે ટીમ સુરત ખાતે આવી પહોંચી છે અને જે ફિઝિબિલિટી જે છે તે અહીં ચેક કરવા માટે આવી પહોંચી છે. આપ જોઈ શકો છો તમામ જે વિગત છે તે વિગત અહીં મેળવવામાં આવી રહી છે. આપણા સુરત શહેરના તાપી નદીમાં પણ વોટર મેટ્રોની શક્યતા ચકાસવા માટે આ ટીમ અત્રે ઉપસ્થિત થઈ છે અને તેઓ આજે ફૂલ ડે પ્રાથમિક સર્વે નિરીક્ષણ કરશે તાપી નદીનું. અત્યારે તો આપણી પાસે કોઝવેની અપસ્ટ્રીમમાં જે 22 કિલોમીટરનો સ્ટ્રેચ છે નદીનો તે છે અને ભવિષ્યમાં આપણી પાસે બીજો 10 કિલોમીટરનો સ્ટ્રેચ ડાઉનસ્ટ્રીમમાં જે સૂચિત બરાજ સુધી બનવાનો છે. આમ કરીને કુલ 33 કિલોમીટરનો સ્ટ્રેચ આપણી માટે અવેલેબલ થાય તે પ્રમાણે પરિસ્થિતિ છે. કોચીમાં વોટર મેટ્રોની ટેકનિકલ ટીમે સુરતમાં નદીમાં પાણીના લેવલ અને અન્ય ટેકનિકલ જાણકારી મેળવી હતી. સર્વે બાદ સુરત મહાનગરપાલિકાને રિપોર્ટ આપવામાં આવશે. ટીમના રિપોર્ટ બાદ વોટર મેટ્રો અંગેનો પણ નિર્ણય લેવાશે. બ્રિજની સાઇઝ મુજબ બોટ તૈયાર કરાશે. સુરતના કામરેજથી રૂંડ સુધી વોટર મેટ્રો બનાવવાની હાલમાં વિચારણા ચાલી રહી છે, જેમાં પહેલા ફેઝમાં 22 કિલોમીટર, બીજા ફેઝમાં 11 કિલોમીટર, એમ કુલ 33 કિલોમીટરની રૂટની આ વિચારણા ચાલી રહી છે. આપકા જો ચાહીએ ઉસકે લિયે સ્ટડી કરને કે લિયે એક રખી સર્વે કરને કે લિયે આયે કૈસે હો સકતા હૈ ક્યા કર સકતે હૈ વો કહે હૈ કે હમારા જો કોચી મેં જો બના હૈ વો ઇધર હમ રિપ્લિકેટ નહીં કર પાયેગા બિકોઝ આપકા જો કન્ડિશન્સ હૈ હમ જો ઉસકે હાઇડ્રોલિક બોલતે હૈ વોટર કા નેચર વોટર કા ફોર્સ વોટર કા વેલોસિટી વોટર કા કરંટ વો સબ સ્ટડી કરના પડેગા સ્ટડી કરને કે બાદ હી બોલ સકતા હૈ ક્યા કર સકતા હૈ કૈસે સિસ્ટમ ઇધર એસ્ટાબ્લિશ હો જાયેગા. હાલ આપણા દેશમાં કેરળના કોચીમાં દેશની પહેલી વોટર મેટ્રો ચાલી રહી છે. કોચી જેવી જ મેટ્રો સુરતમાં ચલાવવાનું પ્લાનિંગ છે. સામાન્ય રીતે મેટ્રોની વાત કરવામાં આવે તો આપણા મગજમાં ટ્રેનની ચિત્ર ઉપસી આવે છે, પરંતુ મેટ્રો એટલે માત્ર ટ્રેન જ નથી. કોચીમાં જે વોટર મેટ્રો ચાલે છે તે એક વિશાળ બોટ છે અને તે પાણી પર ચાલે છે. આ બોટ મેટ્રો રેલ નેટવર્ક સાથે પણ જોડાયેલી છે. આ પ્રોજેક્ટને તમે આધુનિક ફેરી ટ્રાન્સપોર્ટ પણ કહી શકો છો. જે લોકોને પાણીમાં મેટ્રો ટ્રેન જેવો અનુભવ કરાવે છે, ત્યારે કોચી વોટર મેટ્રોની રસપ્રદ વાત કરીએ તો કોચીની મેટ્રો કોચી અને તેની આસપાસના 10 દ્વીપને પરસ્પર જોડે છે. આ માટે 78 ઇલેક્ટ્રિક બોટ અને 38 ટર્મિનલ તૈયાર કર્યા છે. અલગ અલગ 15 રૂટને પણ જોડાયા છે. કોચી મેટ્રોમાં ઓછામાં ઓછા 20 રૂપિયા અને વધુમાં વધુ 40 રૂપિયાની ટિકિટ છે.
કોચીમાં જે વોટર મેટ્રો પ્રોજેક્ટ છે તે અલગ અલગ દ્વીપ પર રહેતા લોકોની સુવિધા માટે શરૂ કરાયો છે. હાલ એક દિવસમાં 35,000 થી 40,000 લોકો પરિવહન કરે છે, પરંતુ સંપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા બાદ 1 થી 1.5 લાખ લોકો તેમાં અવર જવર કરી શકશે. હવે સુરતમાં આ પ્રોજેક્ટ કેટલું આગળ વધી શકે છે તે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.